ઈસુ લાઝરસને મોયેલામાંથી સજીવન કરે છે. એક દહાડે ઈસુને ખબર મળી કે લાઝરસ ઘણો માંદો છે. લાઝરસ અને એની બે બહેનો મરિયમ અને માર્થા ઈસુના નજીકના ઓળખાણમાં હતા. જ્યારે ઈસુએ એવી ખબર સાંભળી ત્યારે એમને કીધું, આ બીમારીનો અંત મૃત્યુને વર્તો નથી, પણ એમાં ઈશ્વરના મહિમાનો હેતુ હમાયેલો છે. ઈસુ એમના ઓળખીતા ભાઈ બંધો ઉપર અનેરો હેત રાખતા હતા. એમ છતાંય ઈસુ જ્યાં રોકાણા હતા ત્યાં બે દાડા વધુ રોકાણ કર્યા. જ્યારે બે દાડા વીતી ગયા એટલે ઈસુએ પોતાના શિષ્યોને કીધું, હાલો આપણે પાછા યહૂદિયા મલકમાં જઈ. શિષ્યોએ વળતી વખતે કીધું કે, ગુરુજી, થોડા દાડા પહેલા જ ત્યાંના લોકોએ તમારું ઢીમ ઢાળી નાખવા મનસુબો કરેલ. ઈસુએ કીધું, આપણો ઓળખીતો ભાઈબંધ લાઝરસ નીંદરમાં પોઢી ગયો છે અને હું એને જગાડવાને જવાનો છું. શિષ્યોએ ઈસુને કીધું, સ્વામી, જો લાઝરસ નીંદરમાં હશે તો ઈ એને મેળી જાગી જાહીએ. ત્યારે ઈસુએ એમને ચોખવટ કરતા કીધું કે લાઝરસ મૃત્યુને શરણ થયો છે, પણ હું હરખાવ છું કે હું ન્યા નહોતો કે જેથી તમે મારા પર ભરોસો કરી શકો. ઈ પછી જ્યારે ઈસુ લાઝરસના ગામે પહોંચ્યા ત્યારે લાઝરસની દાટિયાને 4 દાડા થઈ ગયા હતા. ઈ વેળાએ માર્થા ઈસુને મળવા બહાર આવી પૂગી. એણે ઈસુને કીધું, જો તમે અહીંયા હાજર હોત તો મારો એકનો એક ભાઈ મરત નહીં. એમ છતાંય મને ભરોસો છે કે તમે ઈશ્વરને જે કાંઈ માંગશો ઈ હંધુ ઈશ્વર તમારા હાટું તો કરશે જ. ઈસુએ કીધું કે, મૃત્યુ પછીના જીવન તથા પૃથ્વી પરના જીવનનો સ્વામી હું છું. જો કોઈ મારા પર ભરોસો કરે ઈ જો મરણને શરણ થાય તો પણ ઈ મરણને આધીન થાય નહીં. શું તું આ સંબંધી ભરોસો રાખી શકે છે? માર્થાએ ઉત્તર દેતા કીધું કે, હા મારા પ્રભુ, હું ઈ ભરોસો તમારા ઉપર રાખી શકું છું, કારણ કે તમે ઈશ્વરના દીકરા છો. ઈ પછી મરિયમ પણ ન્યા આવી. ઈ ઈસુને પગે પડી અને બોલી, જો પ્રભુ તમે અહીં હોત તો મારો ભાઈ મરણને શરણ જાત નહીં. ઈસુએ એમને પૂછ્યું કે, તમે લાઝરસને ક્યાં દફનાવ્યો છે? એમણે એમને કીધું કે, કબરે જઈને ભાળો. ત્યારે ઈસુએ ન્યા જઈને રુદન કર્યું. કબર એક પાણાની ગુફામાં હતી. એના મોઢિયા પર એક મોટો પાણો ઢાંકેલો હતો. જ્યારે ઈસુ ઈ મોઢિયાના પાણા કને ગયા ને એમણે આદેશ આપતા કીધું કે, પાણાને ખહેડો. પરંતુ માર્થાએ કાકલુદીથી કીધું કે, એના મરણને તો 4 દાડા વીતી ગયા, હવે તો એનું મરદું ગંધાતું હશે. ઈસુએ એને ભરોસો દેતા કીધું કે, શું મેં તમને નહોતું જણાવ્યું કે જો તું ભરોસો કરે તો તું ઈશ્વરનો મહિમા ભાળે? એટલે એમણે ઈ પાણાને ખહેડી દીધો. ઈ પછી ઈસુએ નજર ઉપર કરીને પ્રાર્થના કરતા કીધું કે, હે બાપ, તમે આજ દિન સુધી મારું સાંભળ્યું છે, એથી તમારો આભાર. હું જાણું છું કે હર હંમેશ તમે મારી વાતને કાન ધરો છો. એમનામાં ભરોસો પેદા થાય એ હાટું તમે મને અહીં મોકલો છે. એટલા હાટું આ લોકના ભરોસાને લઈને હું તમને વિનંતી કરું છું. ઈ પછી ઈસુએ મોટેથી પોકાર કર્યો, લાઝરસ કબરની ગુફામાંથી બહાર આવ્યો. એટલે લાઝરસ ઉઠીને બહાર આવ્યો. હજી ઈ મરણવિધિના પહેરણથી વીંટાયેલો હતો. ઈસુએ એમને કીધું કે, એના મરણવિધિના પહેરણ ખોલો અને હંધાય બંધન ખોલી દો. લાઝરસને જીવતો ભાળીને લોકો હરખાણા. આ અનેરા પરચાને લીધે ઘણા યહૂદીઓએ ઈસુ ઉપર ભરોસો કર્યો. તોય યહૂદીઓના ધાર્મિક ધુરંધરો ઈસુની નિંદા અને ઈર્ષા કરતા હતા. એટલા હાટું તેઓ એકબીજા હારે મળીને નઠારી યોજના કરવા એકઠા થયા. એમણે ઠરાવ કરતા કીધું કે, કેવી રીતે આ ઈસુને અને જીવતા થયેલા લાઝરસના કાંટાનું કાળસ આપણે કાઢી નાખો. બાઇબલની એક વાર્તા, યોહાન 11:1-46.